લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મળે તે કહેવત રોજે રોજ સાર્થક થઈ રહી છે. ત્યારે શેરબજારમાં રોકાણની લાલચ આપી મૈદરપુરાના એન્જિનિયરને પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર વધુ બે અમદાવાદથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે. સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ મૈદરપુરામાં પીછડી રોડ પર રહેતા અને એન્જિનિયર કુણાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 7 ડિસેમ્બર 2023ના રોજ તેના મોબાઈલ પર અજાણ્યા નંબરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો અને અજાણ્યાએ પોતાની મીલા કે રોય તરીકે ઓળખ આપી શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાની લોભામણે લાલચ આપી હતી. જય અને જોન ગ્રુપ એડમિન છે તે ગ્રુપમાં કુણાલને એડ કર્યા હતા અને જય તથા જોન જે ટિપ્સ આપતા હતા તે શેર અપર સર્કિટમાં ચાલ્યા જતા હતા. અપર સર્કિટના શેર ખરીદવા ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ ઓપન કરાવવું પડશે તેમ કહેતા એક લિંક મોકલી ડાઉનલોડ કરાવાઈ હતી, જેમાં જરૂરી વિગતો ભરાઈ હતી અને ત્યારબાદ બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવા, ડિપોઝિટ પેટે એમ અલગ અલગ બહાના હેઠળ અલગ અલગ બેંક એકાઉન્ટમાં 20,50,000 ટ્રાન્સફર કરાવ્યા હતા, જેમાંથી 3,00,000 વિડ્રો કરાયા હતા, જ્યારે બાકીના 17,50,000 વિડ્રો કરવા ન દઈ ઠગાયાચરી હતી. તો કુણાલે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર સુરતના આરોપીને ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં વોન્ટેડ અમદાવાદના નરોડા ખાતે રહેતા રોનિત નારણ મોરડિયા અને અમદાવાદના કણબાના વીરેન્દ્ર વિશ્વનાથ સોમકુંવરને પણ ઝડપી પાડ્યા હતા. આ બંનેએ પણ કમિશનથી બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો સાયબર ક્રાઇમે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કાસવાડા સાથે અઝર કુરેશી.